કચ્છ જિલ્લાના અંજારમાં રેલવે ફાટક પાસે આવેલા જોગીવાસમાં મંદિર બંધ હોવા છતાં પણ અચાનક આરતી થવાની અનોખી ઘટના બનતા લોકોમાં ભારે કુતૂહલ ફેલાયું છે. અંજારના જોગીવાસ પાસેના રેલવે ફાટક નજીક 25 વર્ષ જૂનું હનુમાન મંદિર આવેલું છે અને વર્ષોથી આ મંદિરમાં પૂજા અર્ચના થતી હોવાથી લોકોમાં ભારે આસ્થાનું પ્રતિક આ મંદિર બન્યું હતું. પરંતુ 3 મહિના પહેલા રેલવે તંત્ર દ્વારા આ મંદિર પોતાની હદમાં આવે છે તેમ કહી મંદિરની ફરતે બાઉન્ડ્રી બનાવી મંદિરને તાળું મારી દેતા આ મંદિર સુમસાન બન્યું હતું. જોકે અચાનક બંધ મંદિરમાં એકાએક આરતી થવા લગતા લોકોમાં ભારે આશ્ચર્યની સાથે કુતૂહલ સર્જાયું હતું. 3 મહિનાથી બંધ એવા હનુમાનજીના મંદિરે લોકો રેલવે વિભાગની કાયદાકીય કાર્યવાહીના ડરથી નહીં જતા આ મંદિર સેવા પૂજા વગર બંધ હતું અને પોલીસના ડરથી ત્યાં કોઈ જવા તૈયાર ન હતું. પરંતુ અચાનક જ હનુમાનજીના મંદિરે રાત દરમિયાન આરતી થવા લાગતા લોકોમાં આ વિષય શ્રદ્ધાનો બન્યો છે, જ્યારે આ અનોખી ઘટનાને લઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. અંજારમાં જોગીવાસમાં હનુમાનજીનું મંદિર છે સાર્વજનિક, ત્યાં મંદિર 25 વર્ષ જૂનો છે. હમણાં રેલવે વાળાએ પોતાના કબજામાં મંદિર લીધો છે, ચારે બાજુ બાઉન્ડ્રી કરી નાખી છે, એટલે ઓછામાં ઓછા 3 મહિના સેવા ચાકરી અગરબત્તી આરતી બધું બંધ જ છે. તો હમણાં આજે શનિવારનો દિવસ છે, હનુમાનજીનો દિવસ છે, સાંજે 7:30 થી કરીએ ત્યારે 11 વાગ્યા છે, અહીંથી આરતી ચાલુ છે. જય હિન્દ. આજે 25 સાલ થયા અમને આ દાદાની સેવા કરતા. આજે આ છેલ્લા 3 મહિનામાં તાળો લગાડી દીધો છે તો કોઈ પૂજા કરવા જવા માટે અમે હેરાન છીએ, તેમ કે અમે જઈએ અંદર કેસે ચોરી થઈ જશે એટલે અમે બંધ રાખ્યું છે. દાદામાં શક્તિ વે તો તાળો ખોલાવે, નહીં તો ભલે દાડો વાગતો હોય. પોતે પોતે પોતાની રીતે દાડો જાગૃત થયો છે અને આરતી ચાલુ છે. અમે શનિવારનો નથી જતા, આડા દિવસે નથી જતા, બંધ જ રાખ્યું છે. ચાવી આલોકની પાસે છે, મારા પાસે ચાવી નથી.